નમસ્કાર, સારસ્વત યાત્રાની પ્રથમ માળાના 43મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની પાલીતાણા શહેરની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાની વાત કરીએ. આ કોરોનાની મહામારીમાં જ્યારથી હોમ લર્નિંગ શરૂ થયું છે, એ જે વિસ્તારમાં નોકરી કરે છે તે ખાટકીવાસ વિસ્તાર છે. અહીંયા થોડી સમસ્યાઓ છે, નેટની પ્રોબ્લેમ છે, વાલી પાસે મોબાઈલ નથી, એક કરતાં વધારે વિદ્યાર્થીઓ છે. આવા સંજોગોમાં શું કરવું? સ્થાનિક કાર્યકર્તા સાથે સંપર્ક કરીને નાથાભાઈએ ત્યાંની મદ્રેસામાં આ પ્રકારની વ્યવસ્થા કરી. ત્યાં એક નાનકડું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, સેનેટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે વ્યવસ્થાઓ કરીને આ મદ્રેસાની અંદર બાળકો પોતાના ક્રમ અનુસાર ભણી શકે એ માટે પોતે ત્યાં સ્થાનિક હાજર રહીને સરસ મજાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. હોમ લર્નિંગને લર્નિંગના બેઝ ઉપર લઈ જઈને લર્નિંગ આઉટકમ સિદ્ધ કરવા માટે મથી રહેલા નાથાભાઈને અભિનંદન. બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની ઝનડા પ્રાથમિક શાળાના શિક્ષક મનુભાઈ ગાબુની વાત કરીએ. લોકભારતીના વિદ્યાર્થી નકશિક કેળવણીને પ્રાધાન્ય આપે, પ્રત્યેક વિદ્યાર્થીમાં વિવિધ સ્તરે કેળવણી આવે માટે ઉત્તમ પ્રયાસો કરે. શાળામાં સરસ મજાનો શાળા બાગ બનાવ્યો છે, ઔષધીય વૃક્ષો અને ઔષધીય વિસ્તાર કરીને એ પ્રકારે આખું કર્યું છે. લેટેસ્ટ લર્ન ટુ ઇંગ્લિશ ધોરણ 6-8ના બાળકોને આ પ્રકારનો પ્રોજેક્ટ ચલાવીને ઇંગ્લિશનો ઉત્તમ મહાવરો કરાવવામાં આવે છે. ડિફરન્ટ ગેમ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેમાં પ્રાદેશિક રમતોને પ્રાધાન્ય મળે એ માટે તેઓ ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છે. ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર સતત એમનો શાળાનો અને સંપર્ક જળવાઈ રહે છે વાલીઓ સાથે. વાર્ષિક ઉત્સવના ફોટા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ ચેનલ બનાવી છે. વેશભૂષા, કવાયત અને વરસાદમાં રમત આ પ્રકારનો સતત એમનો કાર્યક્રમ ચાલ્યા કરે છે. કોરોનાની મહામારીમાં જાગૃતિ માટે સ્થાનિક સ્તરે વાહન લઈને ગામમાં ફરીને માઇક દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા માટે એણે લોકોને જાગૃતિ માટે પ્રયાસ કર્યો છે. પ્રત્યેકની રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે ઉકાળાનું સરસ આયોજન કરીને તમામ સ્તરે ઉકાળાઓ વિતરણ કર્યા છે. બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન મળે, કેળવણી મળે એ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ શાળાએ ગણિત વિજ્ઞાન મેળામાં પણ ઉત્તમ પ્રયાસો કર્યા છે. ગયા વર્ષે રાજ્યકક્ષાએ વિજયભાઈ મકવાણાના શિક્ષકના સહયોગથી પહોંચ્યા હતા. રંગોળી સ્પર્ધાઓ, આવી વિવિધ સ્પર્ધાઓ, નિબંધ લેખન સ્પર્ધાઓ, તમામ પ્રકારની સ્પર્ધાઓ અહીંયા યોજવામાં આવે છે. શાળા સલામતી, શાળાની મીટિંગ, વ્યસન મુક્તિ, શાળા વ્યવસ્થાપન, આમ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શાળા દ્વારા થાય છે અને શિક્ષકો અને સ્ટાફ દ્વારા ઉત્તમ પ્રકારની વિદ્યાર્થીને કેળવણી મળે એવા પ્રયાસો કરવામાં આવે છે. ખાસ તો એમની ખાસિયત એવી છે કે એમની ફોટોગ્રાફી બહુ સરસ હોય છે, શીખવા જેવી છે. એમના ફોટો તમે જોશો તો તમારી આંખને ગમશે, તમને આકર્ષે એવા સરસ ફોટો બનાવે છે. પ્રત્યેક પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સના એંગલ ખૂબ સારા હોય છે, એંગલ શીખવા જેવા છે. આમ ઉત્તમ પ્રકારે કામ કરતા ઝનડા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ અને ભાઈ શ્રી મનુભાઈ ગાબુને ખૂબ ખૂબ અભિનંદન. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની વિઠ્ઠલપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતા રામેશ્વરીબેન નિમાવતની વાત કરી. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક છે ત્યારે વિદ્યાર્થીને અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ મળે એ માટે સતત પ્રયત્ન કરે છે. ક્ષેત્રીય મુલાકાતો યોજીને ખેતર, બાગ બગીચો, વનસ્પતિ, શાળા બાગ વગેરેમાં વિદ્યાર્થીઓને અનુભવજન્ય જ્ઞાન મળે એ માટે તેઓ સતત પ્રયત્ન કરે છે. ઉપગ્રહ, અવકાશ જેવી ઘટનાઓ સમજાવવા માટે કમ્પ્યુટરના માધ્યમથી વિદ્યાર્થીને સમજાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ જાતે પરિમિતિ શોધી શકે છે. ગામના જાહેર સ્થળો, શાળા, વર્ગખંડ વગેરેમાં આ પ્રકારે એમણે ઘડતર કર્યું છે. શાળાની જગ્યા ખૂબ ઓછી છે, આમ છતાં સમગ્ર સ્ટાફના સહયોગથી, વિદ્યાર્થી વાલીઓ સૌના સહયોગથી નાની મોટી ચીજ વસ્તુઓ જે નકામી છે લાવીને એના દ્વારા શાળાનો બગીચો સરસ રીતે બનાવવામાં આવ્યો છે. શાળા બાગના નિર્માણ પછીની એમની ઉત્તમ પીછી ઉપરની કલા સુંદર છે. પોતે સરસ મજાના ચિત્રો બનાવે છે, એ ચિત્ર વાર્તાઓ પણ લખે છે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. આમ ગણિત વિજ્ઞાન ક્ષેત્રે વિષયમાં, પોતાના વિષયમાં શ્રેષ્ઠ કામ કરતા રામેશ્વરીબેન નિમાવતને અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓના હોમ લર્નિંગની ચિંતા કરી રહ્યા છે, વર્ગખંડના શિક્ષણની ચિંતા કરી રહ્યા છે, લર્નિંગ આઉટકમની ચિંતા કરી રહ્યા છે. સૌને અભિનંદન, આભાર.
Thank you.